नमस्कार विद्यार्थी, आज आप भौतिक विज्ञान प्रकरण 3 सुरेख पथ पर गति एम आप तत्कालीन वेग अने समय विषय तत्कालीन वेग अने झड़प विषय अभ्यास करी। हवे आपणे सरेराश वेग विषे भणी गया छे। सरेराश वेग जे ते समयगाळामां पदार्थ केटली झड़पे गति करे छे तेनी माहिती आपे छे। पण ते समयगाळा दरमियान कोईपण जुदा जुदा क्षणे अथवा तो समयगाळामां पदार्थ केटली झड़पे गति करे छे तेनी माहिती आपतो नथी। ते माटे आपणे शुं करवुं पड़े? तत्कालीन वेग अथवा तो टी क्षणे वेग व्याख्यायित करीशुं। આપણે જોઈએ કે ભાવનગરથી અમદાવાદ 200 કિલોમીટરનું અંતર છે આશરે, અને તે 4 કલાકમાં કાપે તો આ 4 કલાકના સમયગાળા દરમિયાન સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ કેટલી થઈ? 50 કિલોમીટર પ્રતિ કલાક। પરંતુ એ ચાર કલાકના સમયગાળા દરમિયાન એ 50 કિલોમીટરની ઝડપ એકધારી નથી રહેતી, ક્યારેક 0, 5, 10, 15, 20, 60, 70, 80 થાય, તો વળી પાછી ઘટીને 60, 70, 40, 50 એવી થાય છે। ક્યારેક કાર ઊભી રાખે કોઈ જગ્યાએ ચા પાણી નાસ્તો કરો તો એ વખતે ઝડપ 0 થઈ જાય। તો એ ચોક્કસ સમયગાળો દરેક વખતે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કે વેગ હોતો નથી। પરંતુ આપણે જે તે સમયે તત્કાલીન ઝડપ અથવા તો તત્કાલીન વેગ જોવો હોય તો શું કરવું પડે? સ્પીડોમીટરનું અવલોકન કરવું પડે। એટલે જે તે ક્ષણે તમારે સ્પીડોમીટરનું જે અવલોકન હોય એ તમને શું આપે છે? તત્કાલીન વેગ અથવા તો ઝડપ। એની માટે તમે શું કર્યું? સમયનો ગાળો ટૂંકો કરતા ગયા, અને સમયનો ગાળો ટૂંકો કરતા ગયા અને કેટલો થયો? તો કે શૂન્યવત લેવલ, એકદમ નાનો ગાળો, એટલે શૂન્ય નહીં પણ શૂન્યવત સમયગાળો લેવો પડે, તો તમને શું મળે છે? સ્પીડોમીટરનું અવલોકન। સ્પીડોમીટરનું અવલોકન એ તમને જે તે સમયે તત્કાલીન વેગ કે ઝડપનું મૂલ્ય આપે છે। ટૂંકમાં સરેરાશ વેગ એ આપેલા સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપે ગતિ કરે છે તેની માહિતી આપે છે। પરંતુ આ સમયગાળા દરમિયાન જુદા જુદા તત્કાલીન સમયે કેટલી ઝડપે પદાર્થ ગતિ કરે છે તે જાણવા માટે આપણે તત્કાલીન વેગ અથવા તો ટી ક્ષણે વેગ વ્યાખ્યાયિત કરીશું, અથવા તો કોઈપણ ક્ષણે વેગ એટલે કે તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિસૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટીના લક્ષ વડે વ્યાખ્યાયિત કરી શકાય। બીજા શબ્દોમાં કહીએ તો ટી સમય તત્કાલીન વેગ એટલે વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર ડીએક્સ બાય ડીટી। અહીંયા જ્યાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો સંકેત તેની જમણી બાજુમાં રહેલી રાશિ પર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0ના લક્ષમાં ક્રિયા દર્શાવે છે। આ લક્ષની ક્રિયા એક ગાણિતિક ક્રિયા છે, એ તમે આગળ ઉપર ગણિતમાં ભણશો। અને આ ડીએક્સ બાય ડીટી એને એક્સનું ટી સાપેક્ષે વિકલન કહે છે, એ વિકલન પણ આપણે આગળ ઉપર ભણીશું। એટલે કે તત્કાલીન વેગ વી બરાબર ડીએક્સ બાય ડીટી, એક્સનું ટી સાપેક્ષે વિકલન। હવે આને આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની મદદથી સમજી શકીએ। આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરી, અહીંયા આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પર એક ગતિમાર્ગ દર્શાવ્યો છે। આપણે અગાઉ ભણી ગયા તેમ સરેરાશ વેગમાં અહીં સુરેખા P1 અને P2 તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોડતી રેખા સુરેખાનો ઢાળ તમને શું આપે છે? સરેરાશ વેગ કેટલો આપે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એ રેખાનો સુરેખાનો ઢાળ તમને શું આપે? સરેરાશ વેગ આપે છે। ટૂંકમાં એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આપેલ સમયગાળા માટેનો સરેરાશ વેગ તે સમયગાળા માટે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી રેખાનો ઢાળ
તમને સરેરાશ વેગ આપ. હવે અહીંયા જોઈએ તો પી વન અને પી ટુ સૂર્યખા એ કયા સમયગાળામાં છે? ટી વન અને ટી ટુથી સમયગાળો. પણ આ સમયગાળો આપણે નાનો લઈએ, સમયગાળો નાનો લીધો તો આ સૂર્યખા કઈ બની ગઈ? ક્યુ વન અને ક્યુ ટુ. વધારે સમયગાળો નાનો લીધો તો આ સૂર્યખા કઈ બની? ટી વન અને ટી ટુ બની. હવે આપણે ટી સમયે શોધવું હોય તો સૂર્યખા અત્યંત નાની બનાવી અને સમયગાળો અત્યંત નાનો શૂન્યવત એટલે કે શૂન્યની નજીક, શૂન્ય નહીં પણ શૂન્યની એકદમ નજીક. તો આ સૂર્યખા તમને ક્યાં મળે? ગતિ માર્ગના સ્પર્શક, કારણ કે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લીધી એટલે કે સમયગાળાનો ગાળો કેવો થઈ ગયો? અત્યંત ટૂંકો. એટલે એ લક્ષમાં પી વન પી ટુના સ્થાન વિરુદ્ધ સમયના વક્રનો પી બિંદુએ શું મળી ગયો? સ્પર્શક. અને આ સ્પર્શકનો ઢાળ તમને ટી સમયે તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ટૂંકમાં સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ પણ ક્ષણે દોરેલા સ્પર્શકનો ઢાળ તે બિંદુએ અથવા તો તે ક્ષણે તમને તત્કાલીન વેગ બરાબર હોય છે. આપણે ઉદાહરણ 3.2 નો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે વિકલન વિશે વાત કરીશું. એક્સનું ટી સાપેક્ષ વિકલન, એ વિકલનનું સૂત્ર છે. માનો કે એક્સ બરાબર ટીની એન ઘાત છે, એક્સ બરાબર ટીની એન ઘાત છે, એનું વિકલન કરવું છે ડીએક્સ બાય ડી. એનું વિકલન કરવા માટે તમારે શું કરવું પડે? ઘાત બાજુમાં મૂકી દેવાનું, ઘાત નીચે ઉતારો અને ટીની એક ઘાત ઘટાડો, ડાઉન વન કટ, એટલે કે ઘાત નીચે ઉતારો, ગુણાકારમાં મૂકો અને એક ઘાત ઘટાડો. દાખલા તરીકે આપણે એક્સ બરાબર ટીની 5 ઘાત છે તો વિકલન કરવું હોય તો ડીએક્સ બાય ડીટી 5 ઘાત, તો 5 નીચે ઉતારી, 5 ઓછા 1 તો 5 ટીની 4 ઘાત થઈ જાય. કેટલી થઈ જાય? 5 ટીની 4 ઘાત. બીજું ઉદાહરણ લઈએ, એક્સ બરાબર ટીની 3 ઘાત, તો ડીએક્સ બાય ડીટી ઘાત નીચે ઉતારી, 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. હવે જોઈએ આપણે એક્સ બરાબર ટીની 1 ઘાત, તો ડીએક્સ બાય ડીટી 1 ઘાત અહીંયા લખી, ટીની 1માંથી 1 જાય, 1 માઇનસ 1 તો 1 ટીની 0 ઘાત. ટીની 0 ઘાત એટલે 1, એટલે ટીની 1 ઘાત હોય તો એનું વિકલન કેટલું થઈ ગયું? 1. પરંતુ એક્સ બરાબર 5 એટલે કે એક્સ બરાબર 5 ગુણ્યા ટીની 0 માટે ડીએક્સ બાય ડીટી 5 ગુણ્યા 0 ટીની 0 માઇનસ 1. 5 ગુણ્યા 0 એટલે શું થઈ ગયું? 0. એટલે કે અચળ પદનું વિકલન કેવું થાય? 0. અચળ પદનું વિકલન 0 થાય. કેવું થશે? 0. અચળ પદનું વિકલન 0 થાય. અચળ પદનું વિકલન 0 થાય અને એક ઘાતનું વિકલન 1 થાય.
અચળ પદનું વિકલન શૂન્ય થાય, એક ઘાતનું એક થાય, બાકી એન ઘાત હોય તો ઘાત નીચે ઉતારો અને એક ઘાત ઘટાડ. પાંચ હતી તો પાંચ નીચે ઉતારી, પાંચમાંથી એક ગઈ ચાર, ત્રણ ઘાત હતી ત્રણ ઘાત નીચે ઉતારી અને ત્રણમાંથી એક જાય તો ટીની બે ઘાત. એક ઘાત હોય તો એક ઘાતનું વિકલન કેટલું થયું? એક. અને અચળ પદ હોય તો અચળ પદનું વિકલન કેવું થયું? શૂન્ય. હવે તમે આ દાખલો સારી રીતે ગણી શકશો. એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર એ પ્લસ બી ટી સ્ક્વેર છે, વડે દર્શાવ્યું છે, જ્યાં એ બરાબર 8.5 મીટર અને બી બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ હોય, 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે, ટી બરાબર ઝીરો સમયે તેનો વેગ કેટલો હશે? તો વી ઓફ ઝીરો બરાબર પ્રસ્થાન. બે સેકન્ડ અને ચાર સેકન્ડના સમયગાળા વચ્ચે સરેરાશ વેગ કેટલો? સરેરાશ વેગ ટી વન કેટલી છે? બે સેકન્ડ. ટી ટુ કેટલી છે? ચાર સેકન્ડ. હવે આપણે મેળવવું છે વી બરાબર ઝીરો, વી ઓફ ઝીરો. એટલે આપણે વી મેળવી, v એટલે dx બાય dt, v બરાબર dx બાય dt. તો એ d બાય dt ઓફ a પ્લસ bt સ્ક્વેર માટે સૌપ્રથમ પહેલા કોનું વિકલન કરશું? એ. પણ એ તો કેવું છે ભાઈ? અચળ પદ. એટલે અચળ પદનું વિકલન કેવું થયું? શૂન્ય. હવે આવ્યું બી, ગુણાકારમાં છે એટલે એને એમ નામ મૂકી દો ટી સ્ક્વેર. તો બે ઘાત આગળ મૂકી, બે માઇનસ એક તો ઝીરો બી 2t, એટલે જવાબ શું આવ્યો? 2bt v ઓફ t. અચળ પદનું વિકલન શૂન્ય. જો ગુણાકારમાં અચળ પદ હોય તો એને ગુણાકારમાં મૂકી દેવાનું, ઘાત આગળ લેવાની, એક ઘાત ઘટાડી, બેમાંથી એક જાય તો એક, એક ઘાત આપણે લખી નથી માટે જવાબ કેટલો આવ્યો? 2bt. હવે તમારે શું શોધવાનું છે? v ઓફ ઝીરો. એટલે t ની જગ્યાએ ઝીરો મૂકી દો, t બરાબર ઝીરો સમય વેગ કેટલો થઈ ગયો? ઝીરો મીટર પ્રતિ સેકન્ડ. હવે માનો કે t બરાબર બે સેકન્ડે, બે સેકન્ડે વેગ શોધવો છે, બે સેકન્ડે વેગ, તો v ઓફ શું મૂકશું? 2. તો 2b2 એટલે 4b. બી ની કિંમત કેટલી છે? 2.5. એટલે 4 × 2.5 તમને 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મળે. બે સેકન્ડે વેગ તમને કેટલો મળે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ઝીરો સેકન્ડે વેગ કેટલો મળે? 0 મીટર પ્રતિ સેકન્ડ. બે સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળે છે. હવે તમારે બે સેકન્ડ અને ચાર સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો છે શોધવો છે. બે સેકન્ડ અને ચાર સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધવો છે. તો બે સેકન્ડ માટે
ટી બરાબર બે સેકન્ડ સમયે એક્સ ઓફ ટુ કેટલું થાય? ટુ. એ બી ટુ નો સ્ક્વેર, ટીની જગ્યાએ કેટલા મૂકો? બે મૂકીએ તો એ ના એ બે નો વર્ગ ચાર, ચાર બી. ટી બરાબર ચાર સેકન્ડ, ચાર સેકન્ડ સમયે સ્થાનાંતર, તો કે એ બી ચાર નો વર્ગ, એ ચાર નો વર્ગ સોળ, સોળ બી થયું. હવે તમારે એનો સરેરાશ વેગ શોધો છે. સરેરાશ વેગ બી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ તો કે ચાર સમય, ચાર સેકન્ડે, માઇનસ બે સેકન્ડે, છેદમાં ચાર સેકન્ડ અને બે સેકન્ડ. એક્સ ટુ માઇનસ એક્સ વન, ટી ટુ માઇનસ ટી. તો એક્સ ઓફ ફોર કેટલો છે? એ બરાબર સોળ બી, એ વત્તા સોળ બી માઇનસ એ માઇનસ ચાર બે બાર, સોળમાં ચાર જાય બાર બી, છ બી. છ ગુણ્યા બી, બીની કિંમત કેટલી છે? બે પોઈન્ટ પાંચ મીટર. ચૌદ બાર પંદર મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ તમને પંદર મીટર પ્રતિ સેકન્ડ મળે છે. આ રીતે તમે સરેરાશ વેગ પંદર મીટર પ્રતિ સેકન્ડ મળે બે સેકન્ડ અને ચાર સેકન્ડના સમયગાળા દરમિયાન તમને સરેરાશ વેગ પંદર મીટર પ્રતિ સેકન્ડ મળે છે. સરેરાશ પ્રવેગ વેગના ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે તમને સરેરાશ પ્રવેગ કહે છે. ટૂંકમાં વેગના ફેરફાર અને સમયગાળાના આપેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. સરેરાશ પ્રવેગ એ બરાબર વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તેનો એસઆઈ એકમ કેટલો છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કારણ કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, ભાગ્યા સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરવામાં આવે તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગને જોડતી સુરેખા એટલે કે ટી વન સમયે વેગ વી વન અને ટી ટુ સમયે વેગ વી ટુ ને જોડતા જે બિંદુઓ છે એ બિંદુઓને જોડતી સુરેખાનો ઢાળ તમને સરેરાશ પ્રવેગ આપે. જેવી રીતે આપણે સરેરાશ વેગમાં લીધું હતું એ જ રીતે સરેરાશ પ્રવેગમાં સુરેખાનો ઢાળ તમને સરેરાશ પ્રવેગ આપે છે. તત્કાલીન પ્રવેગ ટી સમયે તત્કાલીન પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે ડીવી બાય ડીટી એટલે કે વેગ વીનું સમય ટી સાપેક્ષે વિકલન એટલે કે પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. પ્રવેગ એ એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન. પરંતુ વેગ વી બરાબર ડીએક્સ બાય ડીટી એટલે કે વેગ એટલે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન હોવાથી પ્રવેગ એ બરાબર ડીએક્સ બાય ડીટી કોનું? ડીએક્સ બાય ડીટીનું ફરી વખત વિકલન લીધું એટલે કે
સ્થાનનું સમય સાપેક્ષે એક વખત વિકલન, સ્થાનનું સમય સાપેક્ષે બે વિકલન, એટલે આ સ્થાનનું એક્સનું સમય ટી સાપેક્ષે દ્વિતીય વિકલન એટલે તમને શું આપે? પ્રવેગ. પ્રવેગ એ સ્થાનનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન છે. વી વિરુદ્ધ ટીના આલેખમાં કોઈ પણ ક્ષણ માટે સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પદાર્થનો પ્રવેગ દર્શાવે છે. તે સમયે ક્ષણે પદાર્થનો પ્રવેગ દર્શાવે છે. અને હવે આપણે જોઈએ, જો વેગ સમય સાથે વેગમાં વધારો થતો હોય તો તેવી ગતિને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. આ વેગ આ સુધ્યું પ્રવેગ છે, પ્રવેગી ગતિ. સમય સાથે ઘટાડો થાય તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. સમય સાથે વેગમાં ઘટાડો થતો હોય તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને આ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ પણ બે બિંદુઓ આગળ સૂર્યરેખાનો ઢાળ તમને શું આપે છે? સરેરાશ પ્રવેગ. આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને ધન પ્રવેગ દર્શાવે છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને ઋણ પ્રવેગ દર્શાવે છે, અને આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને શૂન્ય અંતર્ગોળ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને ધન પ્રવેગ દર્શાવે, બહિર્ગોળ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને ઋણ પ્રવેગ દર્શાવે, અને આ આલેખ તમને શૂન્ય પ્રવેગ દર્શાવે. વેગ વિરુદ્ધ સમયના વક્ર વડે ઘેરાયેલ ક્ષેત્રફળ આપેલા સમયગાળા માટે પદાર્થના સ્થાનાંતર જેટલું હોય છે. કઈ રીતે? તો કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો છે, આ વક્ર છે વેગ વિરુદ્ધ સમયના આલેખનો. તો આની નીચેનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? ટી જેટલી. પહોળાઈ કેટલી છે? વી જેટલી. એટલે ટી ગુણ્યા વી. ટી એટલે સમય, વેગ એટલે વી એટલે વેગ, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સમય સમય વ્યાગ્યા તમને આ ક્ષેત્રફળ કેટલું મળે છે? સ્થાનાંતર જેટલું. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખના વક્ર વડે ઘેરાયેલ ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનાંતર જેટલું હોય છે. આભાર મિત્રો.